નમસ્કાર ડિયર ફ્રેન્ડ્સ હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ ગયા એપિસોડમાં આપણે લિટલ સ્ટેપ્સ સેવન એટ નાઇનની એક્ટિવિટી થ્રી શીખ્યા હતા તેમાં આપણે એક સરસ મજાની ગેમ રમ્યા હતા ગેમનું નામ હતું એડ ઓન ગેમ એ તો તમને બધાને યાદ જ હશે બરાબર ને આજે આપણે લિટલ સ્ટેપ્સ ટેન ઇલેવન ટ્વેલ્વની એક્ટિવિટી વન શીખવાના છીએ જે તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર ફોર્ટીન પર આપેલી છે આ એક્ટિવિટીમાં એક સરસ મજાની રાઈમ આપેલી છે અને રાઇમનું ટાઇટલ શું છે ખબર છે રાઈમનું ટાઇટલ છે સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ કેવું સરસ મજાનું ટાઇટલ છે ને આ ટાઇટલમાં થ્રી વર્ડ્સ આપેલા છે થ્રી વર્ડ્સ કયા કયા છે સ્નેપ ટેપ ક્લેપ આ થ્રી વર્ડ્સ કોઈ ને કોઈ અવાજ સાથે જોડાયેલા છે આ ત્રણેય વર્ડ્સમાં એક સમાનતા છે આ ત્રણેય વર્ડ્સ કોઈ અવાજ સાથે જોડાયેલા છે આ અવાજ કયા કયા છે તેનો તમે એક વિડીયો જોશો તો તરત જ તમને સમજાઈ જશે કે આ રાઇમમાં કે આ થ્રી વર્ડ્સ કયા અવાજ સાથે જોડાયેલા છે સો લેટ્સ એન્જોય ધ રાઇમ વિથ પ્યુટિફુલ મ્યુઝિક Your book into your bag, put your notebook into your bag, snap your fingers and snap, 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 put your book into your bag, put your notebook into your bag, snap your fingers and snap, snap, snap. table hang the picture સાથેની રાઇમ આપણે જોઈ આ વિડીયો જોયા પછી તમને આ થ્રી વર્ડ્સની એક્શન ચોક્કસ સમજાઈ ગઈ હશે હવે આપણે આ રાઇમને લાઇન બાય લાઇન શીખતા જઈએ અને તેમાં આપેલી જે કોઈ એક્શન છે તેને પણ આપણે અલગ એક્ટિવિટી કરતા જઈને શીખતા જઈએ બધા તૈયાર છો ને ચાલો ત્યારે અહીં રાઈમની ફર્સ્ટ લાઇન છે પૂટ યોર બુક into યોર બેગ પૂટ યોર બુક into યોર બેગ અહીં તમે જોઈ શકો છો પૂટ યોર બુક ઇન્ટુ યોર બેગ જ્યારે કહેવામાં આવે છે ત્યારે બોય છે તે તેની બુક તેની બેગમાં મૂકી રહ્યો છે ચાલો હવે આપણે સેકન્ડ લાઈન જોઈએ પૂટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ પૂટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ અહીં આ લાઈન જ્યારે કહેવામાં આવે છે ત્યારે ચિત્રમાં તમે જોઈ શકો છો ગર્લ તેની નોટબુક તેની બેગમાં મૂકી રહી છે પૂટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ હવે આ જ રીતની એક્ટિવિટી આપણે અહીં જોઈએ અહીં મારી પાસે કેટલીક વસ્તુઓ છે જે રીતે બોય અને ગર્લે પોતાની બુક તથા નોટબુક પોતાના બેગમાં મૂકી તે રીતે આપણે વન બાય વન આ વસ્તુઓને બાજુમાં મૂકેલા બોક્સમાં મૂકતા જઈશું ધીઝ ઇઝ અ કી પુટ કી ઇન ટુ ધ બોક્સ પુટ કી ઇન ટુ ધ બોક્સ ધીસ ઇઝ અ લોક ધીસ ઇઝ અ લોક પુટ ધ લોક ઇન ધ બોક્સ પુટ ધ લોક ઇન ટુ ધ બોક્સ Now, this is a sharpener. Put the sharpener into the box. Put the sharpener into the box. Now, this is a pencil. This is a pencil. Put the pencil into the box. Put the pencil into the box. Now, I have a pen. Now,

બરાબર ને હવે આપણે આગળ જોઈએ આગળની લાઈન શું કહે છે રાઈમમાં આગળની લાઈન છે સ્નેપ યોર ફિંગ સ્નેપ 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 યોર ફિંગર્સ એન્ડ સ્નેપ 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 આ લાઇનમાં જ્યારે સ્નેપ વર્ડ આવે છે ત્યારે બોય અને ગર્લ બંને શું કરી રહ્યા છે યસ ચપટી વગાડી રહ્યા છે શું કરી રહ્યા છે ચપટી વગાડી રહ્યા છે તમે પણ ચપટી વગાડો તો ચપટી વગાડતા તો આવડે છે ને બધાને સરસ મને સુધી સંભળાય છે ફરી વગાડો જોઈએ સરસ નાની નાની આંગળીઓથી તો ખૂબ સરસ ચપટી વગાડો છો ને તમે પણ ચપટી વગાડો તો અરે વાહ તમને તો સરસ ચપટી વગાડતા આવડે છે અરે હા ચપટી શબ્દ ઉપરથી મને એક કવિતા યાદ આવે છે હું નાની હતી ત્યારે મેં શીખેલી બા મને ચપટી વગાડતા આવડી ગઈ આ કવિતા તો તમને બધાને યાદ જ હશે બરાબર ને ચાલો એની કેટલીક લાઈન આપણે યાદ કરી લઈએ હું ગાઉં એના પછી તમે પણ ગાશો ગાશો ને સરસ બા મને ચપટી વગાડતા આવડી ગઈ મને ચપટી વગાડતા આવડી ગઈ મારી ચપટી વાગે છે મારી ચપટી વાગે છે પટ જાણે ફૂટે બંદુકડી ફટ 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 જાણે ફૂટે બંદુકડી ફટ 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 પેલી બિલ્લી ભાગે છે ઝટ 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 પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ મને બિલ્લી ભગાડતા આવડી ગઈ બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ બામને ચપટી વગાડતા આવડી ગઈ બા મને ચપટી વગાડતા આવડી ગઈ આજે આ કવિતા યાદ કરીને તમને બધાને ખૂબ મજા આવી હશે આવીને અને હવે સ્નેપ વડ તો તમને ચોક્કસ સમજાઈ જ ગયો હશે બરાબર ને સરસ હવે આપણે નેક્સ્ટ લાઈન્સમાં કઈ કઈ એક્શન છે તે જોઈએ પુટ ધ ચોક ઓન ધ ટેબલ પુટ ધ ચોક ઓન ધ ટેબલ અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે બોય છે તેના હાથમાં એક ચોક છે અને તે ચોક ટેબલ પર મૂકી રહ્યો છે પુટ ધ ચોક ઓન ધ ટેબલ તેના પછીની લાઈન છે હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ અહીં જે ગર્લ છે તેના હાથમાં એક પિક્ચર છે અને તે પિક્ચર તે વોલ પર હેંગ કરી રહી છે એટલે કે લટકાવી રહી છે હવે આપણે આ બંનેની એક્ટિવિટી જોઈએ આપણે જોયું બોયના હાથમાં એક ચોક છે અને તે ટેબલ પર મૂકે છે પુટ ધ ચોક ઓન ધ ટેબલ બરાબર હવે તે જ રીતે આપણે આ બધી વસ્તુઓ છે તેને આ બોક્સ પર મૂકવાની છે તેના માટે હું એક એક સેન્ટન્સ બોલીશ અને તે પ્રમાણે આ બધી વસ્તુઓમાંથી એક એક વસ્તુ લઈ અને આ બોક્સ પર મૂકીશ

પુટ ધ પેન્સિલ ઓન ધ બોક્સ પુટ ધ પેન ઓન ધ બોક્સ પુટ ધ પેન ઓન ધ બોક્સ પુટ ધ ડાયરી ઓન ધ બોક્સ પુટ ધ ડાયરી ઓન ધ બોક્સ આ એક્ટિવિટી પરથી રાઇમ્સની આગળની બે લાઈન તમને બરાબર સમજાઈ ગઈ હશે હવે આપણે રાઈમની આગળની લાઈન જોઈએ આગળની લાઈનમાં કયો વર્ડ આવે છે ટેપ

તમને ટેપ વર્ડ પણ સમજાઈ ગયો હશે ટેપ વર્ડમાં શું કરવાનું પગ જમીન પર ધીમે ધીમે પછાડવાનો તેને કહેવાય ટેપ યોર ફિટ શું કહીશું ટેપ યોર ફીટ ટેપ 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 ઓકે હવે આગળની લાઈનમાં કઈ એક્શન બતાવી છે તે જોઈએ ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો બોય ડોરની નજીક ઊભેલો છે એટલે કે ડોરથી નિયર છે ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર હવે આપણે આ રાઇમની નેક્સ્ટ લાઇન જોઈએ નેક્સ્ટ લાઇન શું કહે છે ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન અહીં ગર્લ છે તે ફેનની નીચે છે એટલે કે ફેનની અંડર છે બરાબર અહીં ગર્લ ફેનની નીચે ઊભેલી દેખાય છે ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન હવે આપણે ફરી બીજી એક્ટિવિટી દ્વારા અંડર અને નિયર આ બે વર્ડ શીખીશું તૈયાર છો બધા ચાલો જોઈએ હવે આપણે બીજી એક્ટિવિટી દ્વારા નિયર અને અંડર આ બે વર્ડ શીખીશું Put the pen near the box. Put the pen near the, Put the near the box. Put the lock near the box. Put the lock near the box. Put the diary under the box. Put the diary under the box. Put the key near the box. Put the key near the box. પુટ ધ શાર્પનર નિયર ધ બોક્સ પુટ ધ શાર્પનર નિયર ધ બોક્સ આ રીતે આપણે નિયર અને અન્ડર આ બે વર્ડ્સ શીખ્યા હવે આ એક્ટિવિટી પછી આ બંને વર્ડ્સ તમને ચોક્કસ સરસ રીતે સમજાઈ ગયા હશે બરાબર ચાલો હવે આપણે આ રેમમાં આગળની લાઈન કઈ એક્શન કહે છે તે જોઈએ રેસ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ 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 રેઇઝ યોર હેન્ડ એન્ડ ક્લેપ 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 આ ચિત્રમાં બંને બાળકો પોતાના હાથ રેઇઝ કરીને એટલે કે ઉપર કરીને ક્લેપ કરે છે ક્લેપ વર્ડ તો તમે બધા જાણો જ છો શું કરે છે ક્લેપ કરે છે એટલે કે તાલી પાડે છે રેસ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ 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 આ ચિત્ર સાથે તમને ક્લેપ વર્ડ પણ સમજાઈ ગયો હશે હવે આપણે આ આખી રાઈમ ને એક ટેક્સ રૂપે જોઈએ જેથી કરીને આખી રાઈમ માં આપેલા દરેક વર્ડ તમારા ધ્યાનમાં આવી જાય ફોર લિટલ સ્ટેપ્સ 10 11 12 એક્ટિવિટી 1 લિસન ટુ ધ ફોલોઇંગ રાઈમ સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ bag put your notebook into your bag snap your fingers and snap 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 put your book into your bag put your notebook into your bag snap your fingers and snap વિડિયો જોયા પછી રાઇમનો દરેક વર્ડ તમારા ધ્યાનમાં આવી ગયો હશે અને હવે તો આખી રાઈમમાં દરેક વર્ડ શું કહેવા માગે છે કઈ એક્શન કહે છે તે તો તમને ચોક્કસ સમજાઈ ગયું હશે બરાબર હવે આપણે કેટલાક પિક્ચર્સ દ્વારા આખી રાઇમમાં શીખેલા વર્ડ્સ જોઈએ અ કેટ ઇન ધ બોક્સ અ અપીકોક ઓન ધ રૂફ A monkey on the tree. Where is the monkey? Yes, on the tree. A clock on the wall. Where is the clock? On the wall. A dog near the cupboard. Where is the dog? Yes, near the cupboard. A cap near the toy. A cap near the toy. And અ ટોય નિયર ધ કેપ અ ટોય નિયર ધ કેપ ટોય કેપની નજીક છે અને કેપ ટોયની નજીક છે તો તેના માટે શું સેન્ટેન્સ છે અ કેપ નિયર ધ ટોય એન્ડ અ ટોય નિયર ધ કેપ આવું જ આપણે બીજું ચિત્ર જોઈએ અ ગ્લાસ નિયર ધ રિબન અ ગ્લાસ નિયર ધ રિબન એન્ડ અરિબન નિયર ધ ગ્લાસ અરિબન નિયર ધ ગ્લાસ અહીં ગ્લાસ અને રિબન બંને બાજુ બાજુમાં છે ગ્લાસ રિબનની નજીક છે અને રિબન ગ્લાસની નજીક છે તો તેના માટે શું કહેવાશે અ ગ્લાસ નિયર ધ રિબન અરિબન નિયર ધ ગ્લાસ આ પિક્ચર્સ પરથી તમને આ રાઇમમાં શીખેલા કેટલાક ન્યૂ વર્ડ્સ સારી રીતે સમજાઈ ગયા હશે બરાબર ને હવે આપણે આ રાઇમનો મ્યુઝિક સાથેનો વિડીયો ફરી એકવાર જોઈ લઈએ જેથી આખી રાઇમમાં આપેલા વર્ડ્સ બધા જ તમને ક્લિયરલી સમજાઈ જાય તો ચાલો મ્યુઝિક વાળો વિડીયો ફરી એકવાર જોવો છે ને એકવાર જોઈ લઈએ Your bag, put your notebook into your bag, snap your fingers and snap, 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 put your book into your bag, put your notebook into your bag, snap your fingers and snap. આપેલી રાઇમ સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ આ રાઇમને ગાતા શીખ્યા તેમાં આપેલા નવા વર્ડ્સને આપણે એક્શન સાથે શીખ્યા શીખવાની મજા આવીને હવે આપણે એક્ટિવિટી ટુ શીખવાના છીએ આ એક્ટિવિટી ટુ તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર ફોર્ટીન પર આપેલી છે અને આ એક્ટિવિટીમાં એક સરસ મજાની સ્ટોરી આપેલી છે સ્ટોરીનું નામ શું છે ખબર છે સ્ટોરીનું નામ છે ધ સ્કાય ઇઝ ફોલિંગ ધ સ્કાય ઇઝ ફોલિંગ આ સ્ટોરી એક નનકડા મરઘીના બચ્ચાની છે અને આ બચ્ચું છે તેની સાથે બીજા પણ કેટલાક પક્ષીઓ છે તો સૌથી પહેલાં આપણે આ સ્ટોરીમાં કયા કયા બર્ડ્સ અને એનિમલ છે તેનો પરિચય મેળવી લઈએ પછી આપણે આ સ્ટોરીને રીડ કરીશું તો ચાલો સૌ પહેલાં આપણે આ સ્ટોરીમાં કયા કયા કેરેક્ટર્સ છે તે જોઈ લઈએ કેરેક્ટર્સ ઓફ ધ સ્ટોરી આ સ્ટોરીનું મેઇન કેરેક્ટર છે ચીક પરંતુ સ્ટોરીમાં તેનું નામ શું છે ચિકન લિકન સ્ટોરીમાં તેનું નામ શું છે ચિકન લિકન આ સ્ટોરીનું બીજું કેરેક્ટર છે હેન હેનનું સ્ટોરીમાં નામ છે હેની પેની હેનનું નામ છે હેની પેની તેના પછી સ્ટોરીનું થર્ડ કેરેક્ટર છે કોક અને કોકનું સ્ટોરીમાં શું નામ છે કોકી લોકી શું નામ છે કોકી લોકી તેના પછીનું કેરેક્ટર છે ડક ડકનું સ્ટોરીમાં નામ છે ડકી લકી શું નામ છે મિત્રો ડકી લકી તેના પછીનું કેરેક્ટર છે ગૂસ અને ગૂસનું સ્ટોરીમાં નામ છે ગુસી પુસી ગુસી પુસી તેના પછી છે લાયન અને સ્ટોરીમાં પણ તેનું નામ છે લાયન ફ્રેન્ડ્સ અહીં તમારે એક વસ્તુ ધ્યાને લેવાની છે ડક અને ગૂસ ડક જે છે તેની ડોક નાની હોય છે દેખાવમાં બંને બર્ડ્સ સરખા લાગે છે પરંતુ ડક જે છે તેની નેક ટૂંકી હોય છે એટલે કે શોર્ટ હોય છે અને ગૂસ ગુસ છે તે દેખાવમાં તો બતક જેવું જ છે પણ તેની ડોક લોંગ હોય છે તેની જે નેક હોય છે તે લોંગ હોય છે ધ સ્કાય ઇઝ ફોલિંગ આ સ્ટોરીમાં જેટલા કેરેક્ટર્સ છે તેનો પરિચય તો આપણે મેળવી લીધો હવે આ સ્ટોરી હું અહીંથી રીડ કરીશ અને તમારે તમારી ટેક્સ્ટબુકમાં ધ્યાનપૂર્વક વર્ડ ટુ વર્ડ જોવાનું છે હવે આ સ્ટોરી હું અહીંથી રીડ કરીશ અને તમારે તે ધ્યાનપૂર્વક સાંભળવાની છે બરાબર એક્ટિવિટી ટુ ચિત્ર જુઓ વાર્તા સાંભળો અને વાંચો ધ સ્કાય ઇઝ ફોલિંગ વન્સ ધેર વોઝ અ ડિયર લિટલ ચિકન કોલ્ડ ચિકન લિકન શી વોઝ હોપિંગ અબાઉટ અંડર અ બિગ ટ્રી વેન A leaf fell right on her head. Oh no, oh no, the sky is falling, said Chicken Licken, and she started to run. By and by, she met Henny Penny. Why are you running, Chicken Licken? The sky is falling and a piece of it fell right on my head. Oh, said Henny Penny and she too began to run with Chicken Licken. By and by, they met Cocky Locky. Why are you running Chicken Licken and Henny Penny? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. Oh dear, oh dear, said Cocky Lucky, and he too began to run with them. By and by, they met Ducky Lucky. Why are you running, Chicken Licken? Henny Penny and cocky lucky the sky is falling a piece of it fell right on chicken licken's head dear me dear me said ducky lucky and she too began to run with them by and by they met goosey pussy why are you running, Chicken Licken, Henny Penny, Cocky Lucky, and Ducky Lucky? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. When Goosey Pussy heard this, she began to run with them without saying a word. By and by, they met lion. Why are you running? Chicken Licken, Henny Penny, Cocky Locky, Ducky Lucky and Goosey Pussy. The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. Show me, where is it? Lion asked.

એક રાઈમ શીખ્યા સ્નેપ એન્ડ ક્લેપ એન્ડ ટેપ અને ત્યાર પછી આપણે એક્ટિવિટી ટુમાં ધ સ્કાય ઇઝ ફોલિંગ આ સ્ટોરીના કેરેક્ટર્સનો પરિચય મેળવ્યો અને આ સ્ટોરી રીડ કરી હવે આપણે આ સ્ટોરીને વિડીયો રૂપે જોઈશું અને તે પણ નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી બધા સુરક્ષિત રહો બાય બાય